नमस्कार विद्यार्थी मित्रों, बटरफ्लाई शाळा तरफथी प्रसारित થતું આ શૈક્ષણિક કાર્યમાં ધોરણ 6 ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે સામાજિક વિજ્ઞાનના અભ્યાસ માટે ફરી આપનું સ્વાગત છે. લાસ્ટ પીરિયડમાં અંદર આપણે સમાજ વિદ્યાની અંદર પાઠ 15 સરકારનો અભ્યાસ કરેલો અને ત્યારબાદ લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 ના જવાબો મેળવી અને ચકાસ કર્યા હતા. આ ચકાસણી પૂર્ણ થયા બાદ આપ સૌને મળેલું હોમવર્ક આ પાઠની અંદર પ્રશ્ન નંબર 7 ટૂંકમાં પ્રશ્નોના જવાબ અને ત્યારબાદ હતું પ્રશ્ન નંબર 8 ટૂંક નોંધ લખો જેના જવાબો આપે અને અહીંયાથી પ્રસારિત થતા જવાબો સાથે ચકાસણી કરવાની છે. તો આપ સૌ તૈયાર છો? તો શરૂ કરીએ. આપણે આપ સૌ પોતાના જવાબોને સાથે લઈને જ બેઠા છો. શરૂ કરીએ સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 7 ટૂંકમાં જવાબ આપો. શરૂ કરીએ છે, આપ સૌ મારી સાથે ચકાસણી કરતા જ રહેશો. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેનો પ્રશ્ન પહેલો છે, સરકારની જરૂર શા માટે છે? આ પ્રશ્નનો જવાબ આપણે પોઈન્ટમાં લખવાનો છે અને આનો જવાબ થોડો વધુ મોટો હોવાથી જરૂર પડે તો નીચેની એક જગ્યા થોડી જે આપેલી છે એમાં એક નવી લાઈન પણ દોરી શકો છો, અથવા તો મેં તમને કીધેલું એ પ્રમાણે આપ આ પાઠના અંતમાં પાછળ તમને થોડી લાઈનો ડ્રો કરીને આપેલી છે પેજમાં, ત્યાં પણ આપ આપનો જવાબ લખી શકો છો. તો આ જવાબને આપણે પોઈન્ટમાં લખવાનો હોવાથી આપણે એના નંબર લખીશું. જવાબ નંબર કરીને લખીએ, નંબર 1 છે. દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. નંબર 2 છે, દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમજ અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર પડે છે. નંબર 3, સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. નંબર 4, લોકશાહીમાં લોકોની ઈચ્છા અનુસાર વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. આગળ નંબર એનો એ જ છે. આગળ જઈએ, સરકાર જ લોકકલ્યાણના કાર્યો કરે છે, આમ દેશમાં શાંતિ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે આપણે આ સરકારની જરૂર પડે છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 છે, દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકારો જોવા મળે છે? જવાબ છે, દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે. નંબર 1 છે લોકશાહી સરકાર, નંબર 2 સામ્યવાદી સરકાર, નંબર 3 સરમુખત્યશાહી સરકાર અને નંબર 4 છે રાજાશાહી સરકાર. પ્રશ્ન નંબર 3, ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી? જવાબ છે, ભારત ખૂબ જ વિશાળ દેશ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં 29 એટલે કે 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ એટલે કે દિલ્હી સહિત 7 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓ ઊભી થાય, નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે, તેથી ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો એ શક્ય નથી. આગળ વધીએ, પ્રશ્ન નંબર 4, લોકોમાં સરકારનું શું મહત્વ છે? જવાબ, લોકોમાં સરકારનું મહત્વ આ પ્રમાણે રહેલું છે. નંબર 1, લોકશાહીમાં સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે. નંબર 2, લોકશાહી સરકારમાં જ માનવ અધિકારોનું રક્ષણ અને જતન થાય છે. નંબર 3, લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. આગળ જઈએ, પ્રશ્ન નંબર 5, સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો હોય તો શું કરી શકાય? જવાબ છે, સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ થતો ન હોય તો અને અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવે છે. કાયદાનો અમલ બરાબર કરવા માટે અદાલત સમક્ષ ફરિયાદ પણ કરી શકાય છે. અદાલત કાયદાનો બરાબર અને
યોગ્ય અમલ કરવા સરકારને આદેશ આપી શકે છે। અહીંયા આપણો પ્રશ્ન નંબર 7ના જવાબનું કામ પૂર્ણ થયું। આગળ વધીએ, ટૂંક નોંધ લખીએ। ટૂંક નોંધ નંબર 1 છે લોકશાહી સરકાર। જવાબ મેળવીએ, નંબર જવાબ આપણે નંબર પ્રમાણે જ આપવાના છે। નંબર 1, લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। નંબર 2, એ પ્રતિનિધિઓમાંથી બહુમતી પક્ષના સભ્યોમાંથી સરકારની રચના થાય છે। નંબર 3, લોકશાહી સરકાર લોકો વતી દેશની શાસન વ્યવસ્થા સંભાળે છે। નંબર 4, આ સરકારમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના હાથમાં રહે છે। નંબર 5, લોકશાહી સરકારનું સંચાલન પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે લોકો જ કરતા હોય છે। નંબર 6, લોકશાહી સરકાર હંમેશા માનવ અધિકારોનું રક્ષણ અને જતન કરે છે। નંબર 7, જે લોકોના સર્વાંગી પરનું ફેરવીએ, મારી પાસે જવાબને જગ્યા ન હોવાથી જો આપણી પાસે જગ્યા હોય તો લખી શકો, તો નહીં તો પછી પાછળ આપ સૌને 2-3 લાઈનો આપેલી છે એની અંદર જવાબ પૂર્ણ કરીએ। તો આગળ આપણે વાંચ્યું કે નંબર 7, તે લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારોના રક્ષણ માટે કામ કરે છે। અને છેલ્લો નંબર છે, આ સરકારમાં નિયત સમયે ચૂંટણીઓ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ 15 સરકારના તમામ પ્રશ્નોના જવાબની ચકાસણી અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। અને આ પાઠને હવે પછીના આવતા પિરિયડમાં CW લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, CW અંદર ચોપડીના સ્વાધ્યાયમાંથી જ આપણે લખવાનું છે અને તેના તમામ જવાબો આપને આ સ્વાપોથીની અંદરથી જ મળી રહેશે। માટે આ CW તૈયારી એટલે કે સ્વાધ્યાય આપ સૌએ પોતાની જાતે જ CW અંદર નોંધવાનું છે। કેવી રીતે લખવાનું છે આપ સૌને ખ્યાલ જ છે। ચોપડીનું સ્વાધ્યાય ખોલો, એની અંદર જે પ્રશ્નોના જવાબ આપેલા છે હું તમને બતાવી દઉં છું। એ પ્રશ્નોના જવાબ માટે આપે એ સ્વાધ્યાય પોથીના જ જવાબો લખવાના છે। તો તમને બતાવું, આ છે આપણું ચોપડીનું સ્વાધ્યાય। પ્રશ્નના જવાબ એ તમે જોઈ શકો છો, અહીંયા સાઈડમાં મેં લખેલું છે, દરેકે દરેક જવાબ સ્વાપોથીની જ છે। ત્યારબાદ જોડકું એ પણ તમને સ્વામાં મળી રહેશે। યોગ્ય કારણો આપો, આપણે પ્રશ્ન હમણાં જ આગળના પીરિયડમાં ચેક કરેલા એ જ કારણો છે અને ત્યારબાદ ખરા ખોટાની નિશાની। તો આ આખું સ્વાધ્યાય આપ સૌએ પોતાની CW અંદર લખવાનું રહેશે। નમસ્કાર।